નર્મદામાં ભાજપના વિકાસના કાર્યક્રમો સામે નર્મદા કોંગ્રેસના વિરોધનો કાર્યક્રમ યોજાયો. નર્મદા કોંગ્રેસ પ્રમુખ હરેન્દ્ર વારનના જણાવ્યા અનુસાર 2 ઓગસ્ટના રોજ તિલકવાડા કોંગ્રેસ સમિતિ દ્વારા એપીએમસી તિલકવાડા ખાતે શિક્ષણ બચાવો અભિયાન અંતર્ગત કાર્યક્રમ ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા સદંતર નિષ્ફળ ગઈ હોવા અંગે આકરા પ્રહારો કરી તિલકવાડા ખાતે નર્મદા કોંગ્રેસ રેલી કાઢી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરી ધરણા પ્રદર્શન કર્યું હતું. નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે શિક્ષણ બચાવો અભિયાન અંતર્ગત આજે તિલકવાડા ખાતે ધરણાનો કાર્યક્રમમાં ધારાસભ્ય પીડી વસાવા અને કોંગ્રેસ પ્રમુખ હરેશ વારંદ તેમજ તાલુકા પ્રમુખ રાજુભાઈ ભીલ તથા કોંગ્રેસ પક્ષના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા રેલી કાઢવામાં આવી અને ભાજપ સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય પીડી વસાવાએ ગુજરાતમાં શિક્ષણ સદંતર નિષ્ફળ ગયું હોવાનું જણાવી વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકારે ગુજરાતમાં 6000 પ્રાથમિક શાળાઓ બંધ કરી દીધી છે. છેલ્લા 2 વર્ષમાં માત્ર 30 જ પ્રાથમિક શાળાઓ ગુજરાતમાં ખુલી છે અને સામે હજારો પ્રાઇવેટ નોન ગ્રાન્ટેડ શાળા કોલેજોને પરમિશન આપી છે. આજે પણ ગુજરાતમાં 18000 પ્રાથમિક શાળાઓના ઓરડાઓ જર્જરિત હાલતમાં છે. નર્મદા જેવા ટ્રાઇબલ વિસ્તારની શાળાઓમાં પીવાના પાણીની પૂરતી સુવિધાઓ નથી. નર્મદા જેવા આંતરિયાળ વિસ્તારમાં નેટના ઠેકાણા ન હોવાથી ઓનલાઈન શિક્ષણ સદંતર નિષ્ફળ નીવડ્યું છે ત્યારે નર્મદા કોંગ્રેસ શિક્ષણ બચાવો અભિયાન હેઠળ વિરોધ પ્રદર્શન કર્યું હતું. દીપક જગતાપ, ZSTV રાજપીપળા.